હેલો, સ્વાગત છે આપણું દિલસે દેશી ફૂડમાં. આજે આપણે શિયાળું પાક બનાવશું. ગોળ પાપડી હશે, પણ એનામાં આપણે કાંટલું ને એ બધે ગૂંદને નાખશું. આ લોટ છે એક બાઉલ, અડધી વાટકી કાંટલું, એલચી, ગૂંદની વાટકી, પોણો વાટકો ઘી અને એક બાઉલ ગોળ. અને આ કાંટલું છે આ ગાર્નિશિંગ માટે, દ્રાક્ષ અને બદામની કતરણ. ગેસ ચાલુ કરી ઘી ગરમ મૂકશું. ગરમ થઈ ગયું છે, એનામાં આપણે ગૂંદ કાઢી લેશું. ધીમા તાપે હવે દ્રાક્ષ કાઢી લેશું. ઘીમાં બીજો ઘી ઉમેરી અને લોટ શેકશું. લોટને આપણે ધીમા તાપે શેકશું. હવે આપણો લોટ શેકાઈ ગયો છે, હવે ગેસ બંધ કરશું. હવે કાંટલું ઉમેરશું. પાછી એ જ કઢાઈ ચડાવી છે, એનામાં થોડું ઘી ઉમેરશું. ગોળ નાખશું અંદર, એને પણ ધીમા તાપે થવા દેશે. ગોળનો આપણે પાયો નથી કરવો, ખાલી ઓગાળવો જ છે. હવે તૈયાર જ છે. આપણે એમાં લોટ મિક્સ કરશું. ગેસ કર બંધ. ઇલાયચી પાવડર, એક વાટકી કોપરાનું છીણ અને દ્રાક્ષ બધી મિક્સ કરશું. હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં ગુંદ ઉમેરશું. થોડું ગાર્નિશિંગ માટે રાખી દઈશું. આપણે એને થાળીમાં
બદામની કતરણ, હવે એને બે ત્રણ કલાક ઠરવા દેશું.